गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे नामकरणना केटलाक नियमो आपणे शीखीने आया अने त्यारबाद एनी उपरथी आपणे विविध समूह के समूहने कई रीते आपणे बोली शकीए ए आपणे जोया। जेम के आल्कोहोल समूह होय तो एने आपणे ऑल प्रत्यय लगाड़ीए छीए। कार्बोक्सिलिक एसिड समूह होय तो एने आपणे ओइक प्रत्येक लगाड़ीए छीए। आल्डिहाइड समूह होय तो आपणे एने आल प्रत्यय लगाड़ीए छीए। कीटोन समूह होय तो एने आपणे ओन प्रत्यय लगाड़ीए छीए। तो आ बधी वस्तु आपणे જોઈને આયા। જેમ કે OH હોય ઓલ, તો મિથેન વત્તા ઓલ મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ એવા નામ આપણને ખ્યાલ છે। જો COOH સમૂહ હોય તો ઓઇક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, બરાબર। કાર્બોક્સિલિક એસિડની પાછળ ઓઇક એસિડ એટલે કે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ એવા નામ આપણે લખતા હોઈએ છીએ। તો અહીંયા આગળ કેટલાક ઉદાહરણ આપ્યા છે, આપણે જોઈએ અને સમજીએ। સૌથી પહેલું ઉદાહરણ છે કે નીચે જણાવેલા 1-4 IUPAC નામ લખો। આ બંધારણ આપ્યું છે। સૌથી પહેલાં આ ક્રિયાશીલ સમૂહ OH છે, એને ન્યૂનતમ નંબર મળે એ રીતે નંબરિંગ આપવાનો। તો ડાબી બાજુથી આપીએ તો 1-2-3 નંબરના કાર્બન ઉપર છે, અને જો જમણી બાજુથી આપીએ તો 1-2-3-4-5-6 તો છઠ્ઠા નંબરના કાર્બન ઉપર આવે। તો ન્યૂનતમ નંબર કયો મળ્યો તો કે 3 મળ્યો, એટલે નામકરણ ડાબી બાજુથી કરવામાં, નંબરિંગ ડાબી બાજુથી કરવામાં આવે। ઓકે, તો સૌથી પહેલો નિયમ આ નક્કી કર્યો। હવે બીજો સમૂહ કયો છે તો કે CH3 મિથાઇલ સમૂહ, કયા નંબરના કાર્બન ઉપર છે તો કે છઠ્ઠા નંબરના, એટલે એવું બોલાય 6-મિથાઇલ। શું બોલાય? 6-મિથાઇલ। કુલ કેટલા કાર્બન છે? 8, એટલે એને શું બોલાય? ઓક્ટેન। કયા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ છે? 3 નંબરના, એટલે 3-ઓલ। 6-મિથાઇલ ઓક્ટેન 3-ઓલ આ એનું નામ થઈ જાય। ઓકે, સરસ। હવે બીજું જોઈએ આપણે। અહીંયા કીટોન સમૂહ છે, ઉપરથી નંબરિંગ આપીએ તો 1-2-3-4-5-6 તો 3 અને 5 ઉપર આવે। જો નીચેથી નંબરિંગ આપીએ ડાબી બાજુથી તો 2 અને 4 ઉપર આવે। તો 3 ન્યૂનતમ કહેવાય કે 2? તો કે 2 ન્યૂનતમ કહેવાય, એટલે નંબરિંગ કઈ બાજુથી થાય તો કે ડાબી બાજુથી થશે। તો જો અહીંયા ડાબી બાજુથી નંબરિંગ આપ્યા છે 1-2-3-4-5-6, હવે ટોટલ 6 કાર્બન છે, 6 કાર્બન હોય તો શું બોલાય? હેક્ઝેન। એમાં કયા કયા નંબરનું ઉપરના કાર્બન ઉપર કીટોન છે તો કે 2-4। કેટલા કીટોન છે? 2, અને ડાય વત્તા ઓન ડાયોન, હેક્ઝેન 2-4 ડાયોન, તો આ એનું આવે સૂત્ર, બરાબર। નામ આ રીતના લખાય। હવે એ જ રીતે અહીંયા ગાડી તમને 3 નંબરમાં જોઈએ। 3 નંબરમાં આપણને જે સ્ટ્રક્ચર આપ્યું છે એમાં મેં તમને કીધું હતું કે 3 સમૂહ એવા કે એના માટે એવું કહેવાય કે હમ જહાં પે ખડે હો જાતે હૈ લાઈન વહીં સે શરૂ હો જાતી હૈ। જ્યાં ગાડી COOH હોય, CHO હોય અથવા CN હોય એને નંબર 1 જ આપી દેવાનો। તો જો આને નંબર 1 આપી દીધો પછી 2-3-4-5-6, હવે નંબરિંગ આપ્યા પછી અહીંયા બીજો એક સમૂહ છે કીટોન, પણ જ્યારે અગ્રિમતા COOH ને આપવામાં આવે
તો પાંચમા નંબરના કાર્બન સાથે છે એને બોલાય ફાઈ ઓક્સો. શું બોલાય? ફાઈ ઓક્સો. સિક્સ છે એટલે હેક્ઝે નોઇક એસિડ, ફાઈ ઓક્સો હેક્ઝેનોઇક એસિડ. ઓકે, તો એનું નામ થયું ફાઈ ઓક્સો હેક્ઝેનોઇક એસિડ. જો અહીંયા આપણને એના નામકરણ માટેના કેટલાક નિયમો લખેલા જ છે, પણ એ નિયમ મેં તમને કીધું એ રીતે જ સમજાયેલા છે, તો આ રીતે તમારે યાદ રાખવાના. ચોથા નંબરનું છે તો એમાં દ્વિબંધ અને ત્રિબંધમાં સૌથી પહેલાં અગ્રિમતા કોને આપવામાં આવે? દ્વિબંધને. એટલે એક નંબર, બે, ત્રણ, ચાર, પાંચ, છ. હવે આલ્કાઇન જે છે ને એમાં વાય એની આવે આલ્કાઇનમાં ત્રિબંધમાં, અને આલ્કિન છે ને એમાં ઈ એની આવે દ્વિબંધમાં. આલ્કિન ઈ એની. તો અહીંયા બે આલ્કિન છે અને એક આલ્કાઇન છે, તો અગ્રિમતા ક્રમ પ્રમાણે સૌથી પહેલાં આમ જોવા જઈએ તો ઈ પહેલાં આવે. એટલે કયા કયા ઉપર ઈ છે? તો કે પહેલાં ને ત્રીજા ઉપર. પણ કુલ છ કાર્બન છે એટલે હેક્ઝા ફર્સ્ટ વન થ્રી ડાય ઇન, અને પાંચમા સાથે ત્રિબંધ છે એટલે ફાઈવ આઈન. હેક્ઝા વન થ્રી ડાઇન ફાઈવ આઈન, આ એનું સૂત્ર આવે. હેક્ઝા વન થ્રી ડાઇન ફાઈવ આઈન. બોલો, ક્લિયર? સરસ. ચલો હવે આપણે બંધારણીય સૂત્ર લખવાના છે. ટુ ક્લોરો હેક્ઝેન, ટુ ક્લોરો હેક્ઝેન એટલે કાર્બન કેટલા? તો કે સિક્સ, સિક્સ કાર્બન. એમાંથી નંબરિંગ કરીએ તો આ રીતે નંબરિંગ થાય. કર્યા એમાંથી બીજા જોડે શું છે? સીએલ એટલે ટુ ક્લોરો હેક્ઝેન એટલે સિક્સ કાર્બન થઈ ગયા. હવે હાઇડ્રોજન લગાવી દેવાના. અહીંયા ત્રણ, અહીંયા એક જ હાઇડ્રોજન, અહીંયા બે, અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા બી બે હાઇડ્રોજન, અને અહીંયા ત્રણ. ક્લિયર? ટુ ક્લોરો હેક્ઝેન, આ રીતે એનું સ્ટ્રક્ચર આવે. તો અહીંયા ઘડી આપણને આપ્યું જ છે આ જે સીએલ જે આપણે અહીંયા લખાય આની જગ્યાએ, તો બી આ ટુ ક્લોરો હેક્ઝેન જ થયું. વન ટુ થ્રી ફોર ફાઇવ અને સિક્સ કાર્બન. ઓકે, ચાલો એના પછી છે થ્રી નાઇટ્રો સાયક્લો હેક્ઝીન, અરે સોરી, પેન્ટ ફોર ઇન ટુ ઓલ. બીજું કહ્યું છે પેન્ટ ફોર ઇન એટલે વન ટુ થ્રી ફોર અને ફાઇવ. ફોર ઇન, વન ટુ થ્રી ફોર ફાઇવ. પેન્ટ છે એટલે ફાઇવ, એમાં ફોર ઇન એટલે ફોર, ચોથા નંબર જોડે દ્વિબંધ છે ફોર ઇન. ટુ ઓલ એટલે સેકન્ડ જોડે ઓ એચ છે. આટલી ખબર પડી ગઈ? પેન્ટ ફોર ઇન ટુ ઓલ. હવે જુઓ અહીંયા સી એચ ટુ, અહીંયા એચ, ચાર સંયોજકતા પૂરી કરવાની. અહીંયા બે, કારણ કે આ એક અને બે પૂરી છે, એટલે અહીંયા એક બે પૂરી છે એટલે અહીંયા સી એચ ટુ, અરે સી એચ ઘણા ત્રીજી ખરા ને, અને અહીંયા સી એચ ટુ, સી એચ ટુ સી એચ ઓ એચ, સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, સી એચ ટુ સી એચ, અરે સી એચ થ્રી આવા, સોરી, સી એચ થ્રી સી એચ ઓ એચ, સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ. થઈ ગયું? આ રીતે તમારે ધ્યાન રાખવાનું. હવે થ્રી નાઇટ્રોસાયક્લો હેક્ઝીન, આ સાયક્લો હેક્ઝીન થઈ ગયું, અને હેક્ઝીન જે એટલે દ્વિબંધ આવે, પણ થ્રી નાઇટ્રો એટલે એક નંબર આને જ આવે,
બે અહીંયા અને થર્ડ અહીંયા. થર્ડ જોડે કયો છે? એનો ટુ. આ થઈ ગયું થ્રી નાઇટ્રો સાયક્લોએક્ઝિન. ઓકે, ઘણા લોકો આને આ રીતે બી લખતા હોય છે. તો વન આ થાય, ટુ આ થાય ને થ્રી આ થાય. થ્રી નાઇટ્રો સાયક્લો હેક્ઝી. ચાલો, ક્લિયર, ગુડ. સાયક્લો હેક્સ ટુ ઇન વન ઓલ. જો સાયક્લો કીધું છે એટલે આ સ્ટ્રક્ચર આપી દેવાનું. સાયક્લો આ ઓએચ લાગી ગયો એટલે આ વન આવી ગયો. વન ઓલ ટુ ઇન એટલે આ ટુ, સેકન્ડ જોડે દ્વિબંધ. સાયક્લો હેક્સ ટુ ઇન વન ઓલ થઈ ગયું. તો આ રીતે આપણે આપી શકીએ. સિક્સ હાઇડ્રોક્સી હેપ્ટેનાલ સિક્સ હાઇડ્રોક્સી સિક્સ એટલે છઠ્ઠા નંબરના કાર્બન જોડે ઓએચ. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ. અને હેપ્ટેનાલ એટલે સાત. નાલ એટલે પહેલો જ સમૂહ કયો આવે? સીએચઓ. સીએચઓ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ એચ સીએચ થ્રી એટલે સિક્સ હાઇડ્રોક્સી હેપ્ટેનાલ આવે. બોલો, ક્લિયર. તો આ રીતે આપણે અહીંયા કેટલાક નામકરણ કર્યા. એટલે તમને નામ ઉપરથી સ્ટ્રક્ચર દોરવાનું બી પૂછે અને સ્ટ્રક્ચર ઉપરથી નામ લખવાનું પણ પૂછે. તો એ તમને આવડવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ. એટલે કે આયુપીએસસી નામકરણ પદ્ધતિમાં વિસ્થાપિત બેન્ઝીનનું નામ લખવા માટે નીચે દર્શાવેલા ઉદાહરણ મુજબ વિસ્થાપકોનું નામ પૂર્વક તરીકે બેન્ઝીન શબ્દની પૂર્વ લખાય છે. એટલે જે બેન્ઝીન હોય ને એ શબ્દની પહેલાં લખાય. જોકે ઘણા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોના નામ સામાન્ય સાર્વત્રિક રીતે ઉપયોગમાં લેવાય છે. જેમ કે આ યાદ રાખવા જેવું, જો બેન્ઝીન ઉપર સીએચ થ્રી હોય ને તો એને બેન્ઝીન તો કહેવાય પણ આગળ મિથાઇલ છે અને આ મિથાઇલ બેન્ઝીન કહેવાય, અથવા તો એને ટોલ્યુઇન પણ કહેવાય. બેન્ઝીનની ઉપર ઓએમઈ એટલે આપણે એને આ રીતે બી લખાય, ઓ સીએચ થ્રી. બેન્ઝીનની ઉપર ઓએમઈ આ રીતે બી બેન્ઝીન દોરાયો. એટલે ઓ સીએચ થ્રી કે ઓ એમઈ કે, એટલે આને મિથોક્સી કહેવાય. મિથોક્સી ઓ સીએચ થ્રી છે ને એટલે મિથોક્સી બેન્ઝીન. એટલે કે આપણે એને એનિસોલ કહેવાય. બેન્ઝીનની ઉપર એનએચ ટુ હોય ને તો એને એનિલિન કહેવાય. એમિનો બેન્ઝીન, એમિનો બેન્ઝીન એને કહેવાય એનિલિન. બેન્ઝીનની ઉપર એનો ટુ હોય તો નાઇટ્રો બેન્ઝીન. બેન્ઝીનની ઉપર બીઆર હોય તો બ્રોમો બેન્ઝીન. બેન્ઝીનની ઉપર સીએલ હોય તો ક્લોરો બેન્ઝીન. શું આવે? ક્લોરો બેન્ઝીન. અને બેન્ઝીનની ઉપર ઓએચ હોય તો એને બોલાય ફિનોલ. શું બોલાય? ફિનોલ. બેન્ઝીનની ઉપર ઓએચ હોય તો. હવે આ એક વિસ્થાપિત બેન્ઝીન માટે હતા. ફરીથી ટોલ્યુઇન, એનિસોલ, એનિલિન, નાઇટ્રોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન અને ફિનોલ એ બધા જોયા. હવે આપણે ધારો કે એકની જગ્યાએ બે સમૂહ આવેલા હોય એટલે એને દ્વિવિસ્થાપિત બેન્ઝીન સંયોજનો કહેવાય. તો જુઓ, આને પહેલું અને બીજો સ્થાન કહેવાય, આને પહેલું અને ત્રીજું, આને પહેલું અને ચોથું. આને કહેવાય પહેલાં અને બીજા સાથે બ્રોમો છે એટલે વન ટુ ડાય બ્રોમો બેન્ઝીન.
અને 1,3-dibromobenzene અને આને 1,4-dibromobenzene. આમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, ધારો કે હું અહીંયા બેન્ઝીન દોરું છું, આ મેં બેન્ઝીન બતાવ્યો, અહીંયા ધારો કે કોઈ સમૂહ છે, આ જે અહીંયા ગાડી સમૂહ આવે એને ઓર્થો કહેવાય. શું કહેવાય? ઓર્થો. અહીંયા જે જોડાયો એને મેટા કહેવાય અને અહીંયા જે જોડાયો એને પેરા કહેવાય. એટલે ઘડિયાળના કાંટાની દિશામાં શું આવે? ઓર્થો, મેટા, પેરા. અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બી શું આવે? તો કે આ ઓર્થોનો ઓ, મેટાનો એમ અને પેરાનો પી. બોલો, ક્લિયર? ઓર્થો, મેટા, પેરા. આ રીતે તમારે યાદ રાખવાનું, ક્યાં તો ક્લોકવાઇઝ ઓર્થો મેટા પેરા, ક્યાં તો એન્ટી ક્લોકવાઇઝ ઓર્થો મેટા પેરા. તો જો એ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે, નામકરણની રૂઢિગત પ્રણાલીમાં 1-2 એટલે 1-2 ઓર્થો કહેવાય, 1-3 મેટા કહેવાય, 1-4 પેરા. સાપેક્ષ થાય ઓર્થો, મેટા અને પેરા છે. આ પૂર્વકો દ્વારા દર્શાવવામાં આવે છે. 1,3-dibromoને 1-3 આપણે મેટા ડાયબ્રોમો તરીકે પણ લખાય, બરાબર? તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. 1,2-dibromobenzene હોય તો એને ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન પણ કહેવાય. આ પૂર્વગોનો ઉપયોગ ત્રિવિસ્થાપિત અથવા તો બહુ વિસ્થાપિત બેન્ઝીન ઉત્પન્નોના નામકરણમાં થતો નથી. એટલે એ બે કરતાં વધારે વિસ્થાપન થયું હોય તોય ના થાય, એક વિસ્થાપનમાં પણ ના થાય. કેટલાક કિસ્સામાં બેન્ઝીન વ્યુત્પન્નના રૂઢિગત નામને મૂળ સંયોજન તરીકે ગણવામાં અથવા તો લેવામાં આવે છે. મૂળ સંયોજનોના વિસ્થાપક સમૂહને ક્રમ એક એવી રીતે આપવામાં આવે કે જેથી બાકીના વિસ્થાપક સમૂહને ન્યૂનતમ ક્રમ મળે. હંમેશા યાદ રાખવાનો, નંબર 1 એ રીતે આપવાનો કે બાકીનાને પણ ન્યૂનતમ ક્રમ મળે એનાથી આગળ, એ રીતે નંબરિંગ આપવાનું. તો વિસ્થાપિત સમૂહના નામ અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે, જેના કેટલાક ઉદાહરણો અહીંયા દર્શાવ્યા છે. ધારો કે બેન્ઝીન છે, હું ધારો કે આને 1 નંબર આપું, આને 2, આ 3, આ 4 અને આ 5 અને આ 6, તો કયા કયા સ્થાન ઉપર આવે? 1, 2 અને 5 ઉપર આવે. પણ હું એમ કરું 1, 2 અને 5 સિવાય, આપણે જોયું 1, 2, 5 આવે, હું અહીંયા 1 આપું, આ 2, આ 3, આ 4, આ 5 અને 6, તો 1, 2 અને 4 આવે. એટલે નામકરણ આ રીતે જ થાય. પહેલું ક્લોરિન ન મળે, પછી NO2 આવે અને પછી આ NO2 આવે. હવે નામકરણ નંબરિંગ આપી દીધા. હવે નામકરણમાં સી પહેલાં આવે ક્લોરોનો કે નાઇટ્રોનો, એન પહેલાં આવે? બોલો, સી પહેલાં આવે ને. ચાલો તો સીથી આપણે સ્ટાર્ટ કરીએ. તો કે 1-chloro-2,4-dinitrobenzene, 1-chloro-2,4-dinitrobenzene. બોલો, ક્લિયર? આ રીતે લખાય. પછી અહીંયા ગાડી નામકરણ કરતી વખતે ઓબ્વિયસ છે, સૌથી ન્યૂનતમ આ જ રીતે આવે. પહેલાં સી આવે એટલે 2-chloro, પછી મિથાઇલનો એમ અને નાઇટ્રોબેન્ઝીનનો એન, તો પહેલાં એમ આવે એટલે 2-chloro-1-methyl-4-nitrobenzene. ઓકે, નંબરિંગ ન્યૂનતમ રીતે જ આપ્યા છે. હવે આ જ રીતે છે, મિથાઇલનો એમ, ક્લોરોનો સી, એનિસોલનો એ, નંબરિંગ ઓબ્વિયસ છે, આ રીતે જ થાય. કારણ કે તો જ ન્યૂનતમ આવે. એનિસોલને 1 મળે, ક્લોરોને 2 મળે અને 4 નંબર CH3 આવે. હવે એનિસોલ એ મેઇન સમૂહ થઈ ગયો એટલે આને મેઇન તરીકે લખવાનું, એટલે 2-chloro-4-methyl-enisol, 2-chloro-4-methyl-enisol. એ જ રીતે આ એનિલિનનો મૂળ નામ, બીજા જોડે મિથાઇલનો એમ,
चौथा जोड़े इथाइल नो ई, नंबरिंग ऊपर थी नीचे क्लॉकवाइज आवशे, एटले फोर इथाइल टू मिथाइल एनिलीन, टू फोर इथाइल टू मिथाइल एनिलीन आंसर आवे। बोलो क्लियर? तो आ रीते तमारे ध्यान राखवानुं। एना पछी ओएच समूहने अग्रिमता क्रम आपी दो, पछी लोएस्ट नंबर मळे ए रीते, तो के आ 1 2 3 4 5 6, એમાં બી ત્રીજા અને ચોથા જોડે મિથાઇલ સમૂહ છે, એટલે 3 4 ડાયમિથાઇલ અને શું આવે? ફિનોલ। 3 4 ડાયમિથાઇલ ફિનોલ એ આવે। ઓકે ચાલો, હવે આપણે એના ઉપરથી સંયોજનોના બંધારણીય સૂત્ર લખીશું। ઓર્થો ઇથાઇલ એનિસોલ બેન્ઝીન દોરી નાખવાનું, એનિસોલ એટલે ઓસીએસ 3, ઓર્થો એટલે 1 અને 2, એટલે અહીંયા ઇથાઇલ આવી ગયું। એ લોકોએ અહીંયા ઓળું એમ લખે તો આને 1 આપવાનું, આ 2 અપાય, ગમે તે લખાય, ટૂંકમાં ઓ સી એસ 3 અથવા ઓ એમ જ્યાં જોડાય ત્યાં નંબર 1 લખાય, એટલે આ બી રાઇટ જ છે હો તમારે, આને ઓર્થો મિથાઇલ ઓર્થો ઇથાઇલ એનિસોલ કહેવાય। તદઉપરાંત પેરા નાઇટ્રો એનિલીન, એનિલીન એટલે બેન્ઝીનની ઉપર NH2 એનિલીન થઈ ગયો, આ ઓર્થો થયું, આ મેટા થયું, આ પેરા થયું, પેરા નાઇટ્રો એટલે PNO2 અને એનિલીન થઈ ગયું। ચલો એના પછી 2 3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન, એટલે આ ફિનાઇલ થઈ ગયું। હવે આપણે પેન્ટેન બતાવવાનું છે, 1 2 3 4 અને 5, આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, ચોથો અને આ પાંચમો। હવે આમાં 2 3 એટલે આ બીજો અને આ ત્રીજો, ડાયબ્રોમો એટલે BR લાગે, એટલે 2 3 ડાયબ્રોમો 1 ફિનાઇલ પેન્ટેન। ઓકે ચલો, 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન 1 ફ્લોરો 1 2 આ 3 અને 4, થઈ ગયું 4 ઇથાઇલ 1 ફ્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન। તો જુઓ આમાં એ લોકોએ અહીંયા 1 કર્યા છે, તો આ રીતે નામકરણ આવે, અને તમે ગમે ત્યાં લખી શકો, 1 નંબર આપ્યા પછી ક્લોકવાઇઝ બી ફરી શકો, એન્ટી ક્લોકવાઇઝ પણ ફરી શકો। તો અહીંયા આ રીતે નામકરણ આપણે પૂરા કર્યા, એના કેટલાક નિયમો જોઈ લીધા, હવે આપણે થિયરી પોર્શન કમ્પ્લીટ આવશે, એમાં સમઘટકતાને બીજા નાના કેટલાક પદો વિશે સમજીશું, અને બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું। તો આનું રિવિઝન કરીને એક એક વાર લખી નાખજો જેટલા બી શીખવાડ્યા છે, વધુ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ। થેન્ક યુ।